નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ દસનું કમ્પ્યુટરનું પેપર સોલ્વ કરવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા આવો ચે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે પહેલો પ્રશ્ન છે હાઈપરલિંક લિંકનો ઉપયોગ કરીને બોલાવવામાં આવેલ અન્ય ફાઇલને ખાલી ખ્યા ફાઇલ કહે છે તો આમાં જવાબ આવશે ડી જવાબ આવશે કેમ કે આને રિફર પણ કહેવાય અને કોલ પણ કહેવાય બોલાવવામાં આવેલ કેના દ્વારા બોલાવવામાં આવેલ એમ કીધું હોય તો કોલ પેરેન્ટ આવે પણ બોલાવવામાં આવેલી ફાઇલને શું કહેવાય છે તો એને રિફર અને કોલ બંને કહેવાય એટલે એ અને અથવા બી તો ડી જવાબ આવશે આમાં બીજું છે ઇટ નીચે પૈકી કોની સાથે વાપરી શકાય છે તો એમાં જવાબ આવશે ડી તમામ સાથે ગેડિટમાં તૈયાર કરેલ એસટીએમએલ ફાઇલ વેબ પેજ સ્વરૂપે નિહાળવાની છે પૈકી કોનો ઉપયોગ કરવામાં આવે છે આમાં પણ ડી જવાબ આવશે કેમ કે વેબ પેજ સ્વરૂપે નિહાળવા માટે બ્રાઉઝરની જરૂર પડે અને આમાં જે ઓપ્શન આપેલા છે મોઝીલા ગૂગલ ક્રોમ ઇન્ટરનેટ એક્સપ્લોર આ તમામ બ્રાઉઝર છે એટલે તમામ એટલે ડી જવાબ આવશે ચોથો પ્રશ્ન છે હેડ વિભાગમાં દસ્તાવેજ અને લખાણ બાબતેની વધારાની માહિતી આપ ટેગને ખાલી જગ્યા કહે છે તો મેટાટેગ કહે છે એ જવાબ આવશે પાંચમામાં છે જો હેડ વિભાગમાં શીર્ષક લખવામાં ન આવ્યો હોય તો મોટા ભાગના બ્રાઉઝર દ્વારા બ્રાઉઝર વિન્ડોના શીર્ષક તરીકે ખાલી જગ્યા દર્શાવાય છે તો આમાં જવાબ આવશે સી એ અને બી બંને સઠો પ્રશ્નમાં નીચે પૈકી કઈ જગ્યાએ ટિપ્પણી જોઈ કે મૂકી શકાય છે આમાં જવાબ આવશે એસ્ટીમેલ સોર્સ કોડમાં એ જવાબ આવશે સાતમો છે હોટસ્પોટ પર ક્લિક કરવાથી નીચે પૈકી શું દર્શાવાય છે તો આમાં જવાબ આવશે બી વિસ્તૃત માહિતી ધરાવતું નવું વેબ પેજ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ જ્યારે વીસ પેસ્ટ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે છબીની ખાલી જગ્યા બાજુ જગ્યા છોડે છે તો આઠમા જવાબ આવશે ડી ત્યારબાદ નવમો પ્રશ્ન સબીને આઈડી ધર્મની મદદથી નામ આપ્યા બાદ ખાલી ગયા પ્રોગ્રામિંગ ભાષામાં લખાતી સ્ક્રિપ્ટમાં સબીને નામથી સંબોધી શકાય આમાં જવાબ આવશે એ ઝાવા ત્યારબાદ દસમો પ્રશ્ન છે નીચે પૈકી ક્યોટેક બ્રાઉઝરને દસ્તાવેજમાં ઉમેરવામાં આવેલ ફ્રેમની સંરચના અને તેના તેમાં આપેલ માહિતી અંગેની જાણકારી આપે છે એમાં જવાબ આવશે સી ફ્રેમ સેટવાળો અગિયારમો પ્રશ્ન ફ્રેમ ટેકનો ખાલી જગ્યા ગુણધર્મ ફ્રેમમાં દર્શાવવાની એસટીએમ ફાઇલનો નિર્દેશ કરે છે એમાં જવાબ આવશે બી એસઆરસી ત્યાર બાદ બારમો જો અલાઈન ગુણધર્મની કિંમત કેર હોય તો આરડી હરોલની અંદર આવેલા કોષ્ટકના દરેક ખાનાનું લખાણ કોઈ એક ચોક્કસ અક્ષરની ઉપસ્થિતિ ખાલી જગ્યા ઉપસ્થિતિ આસપાસ ગોઠવાય છે આમાં એ જવાબ આવશે પ્રથમ તેરમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે બી હાઈટ

એ જવાબ આવશે ઝીરો વીસમાં એ જવાબ આવશે ડે એકવીસમાં બી જવાબ આવશે એક બાવીસમાં નંબરમાં બી જવાબ આવશે સ્ટ્રક્ચર ત્રેવીસમાં પ્રશ્નોમાં એ જવાબ આવશે ચાર્ટ વિઝાના તમામ પગલાંના અમલ બાદ તૈયાર થયેલા આલેખ નીચે પૈકી શેમાં જોવા મળે છે તો એ સાલું ચીટમાં જોવા મળે ચોવીસમાં પ્રશ્નમાં ડી જવાબ આવશે લિઝન્ટ પચીસમાં પ્રશ્નમાં એ જવાબ આવશે ચાર્ટ ટાઈપ ચાર્ટ વિઝાટનું પહેલું પગલું નીચે પૈકી કયા વિકલ્પો દર્શાવે છે તો કે એમાં ચાર્ટના પ્રકારો દર્શાવે છવ્વીસમાં પ્રશ્ન નીચેનામાંથી સમસ્યાના ઉકેલની ચિત્રાત્મક રજૂઆત કઈ છે તેમાં ફ્લો ચાર્ટ આવે બી સત્યાવીસ પ્રશ્ન છે એમાં જવાબ આવશે એ ઇનપુટ આઉટપુટ અઠ્યાવીસમો પ્રશ્ન નિશી કયો શબ્દ ફ્લોચાર્ટનો આરંભ દર્શાવે છે તેમાં જવાબ આવશે સ્ટાર્ટ બી ત્યારબાદ ઓગણત્રીસ પ્રશ્ન છે સી ભાષામાં ચલનું નામ નક્કી કરવામાં નિષેપૈકીનો ઉપયોગ થઈ શકે નહીં થઈ શકતું નથી તો એમાં ખાલી જગ્યાનો ઉપયોગ ન થાય એ આવે ત્યારબાદ ત્રીસ નંબરમાં એ આવશે એન દ્વારા નવી લાઈન ઉમેરવામાં આવે ત્યારબાદ એકત્રીસ માં કોનો સી મૂળાક્ષર કહી શકાય તો એમાં ડી જવાબ આવશે જવાબ આવશે તેત્રીસ માં બી એ જવાબ આવશે ચોત્રીસ માં ડી જવાબ આવશે નોટ ત્યારબાદ પાંત્રીસમાં માં એ જવાબ આવશે છત્રીસમાં માં પ્રશ્નમાં સી જવાબ આવશે સાડત્રીસ માં ડી જવાબ આવશે આડત્રીસ માં સી જવાબ આવશે ઓગણચાલીસ માં સી જવાબ આવશે ચાલીસમાં કાલી જગ્યા ફંક્શન વાપરતી વખતે સ્ટુડિયો ડોટ ફાઇલનો સમાવેશ કરવો ફરજિયાત નથી તો એમાં જવાબ આવશે ડી સ્કેન એફ ત્યારબાદ એકતાલીસ નિશાનમાંથી કઈ પદાવલી ઇફ વિધાન સાથે વાપરી શકાય નહીં

બી જવાબ આવશે વાઇલ એકલું વાઇલ બી માં છે ને છે બી જવાબ આવશે એક્સપ્રેશન ટુ ત્યારબાદ સુડતાલીસ મો પ્રશ્ન નીસે પૈકી કયો એ રે વધુ મોટી કિંમતો સાચવશે તો એમાં એ જવાબ આવશે અડતાલીસ મો પ્રશ્ન છે સી ભાષા એરેના એરેના વિધેય કયા વિધેયમાં કોઈ પણ ખાલી જગ્યા લખવા માટે પ્રોગ્રામરને સત્તા આપે છે તો એમાં જવાબ આવશે એ જવાબ આવશે ક્રમ સંખ્યા ત્યારબાદ ઓગણ પ્રશ્ન છે કોઈ જટિલ સમસ્યાને નાની 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 પેટા સમસ્યામાં વહેંચવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે આમાં જવાબ આવશે બી મોડ્યુલારિટી અને છેલ્લો પ્રશ્ન પ્રશ્ન છે પચાસમો મો પૈકી કોને મેઇન વિધેય પહેલાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો આમાં જવાબ આવશે ડી એ તથા સી બંને તો આ તું ધોરણ દસનું કમ્પ્યુટરનું પેપર વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી સબસ્ક્રાઈબ